भेसाण તાલુકાના છોડવડી ગામની સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખે તેમજ જેડીસીસી બેંક શાખાના મેનેજરે 6.21 કરોડની ઉંચાપત કરતા પોલીસે મંત્રી અને પ્રમુખની અટકાયત કરતા સરકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। છોડવડી ગામની સહકારી મંડળીના મંત્રી નરેશ સમજુભાઈ ગોંડલિયા તથા પ્રમુખ વિઠ્ઠલ ડાયાભાઈ પાગડા તેમજ જે તે સમયના જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખાના મેનેજર રમેશ દયાભાઈ રામાણીએ 1 એપ્રિલ 2022 થી જેડીસીસી બેંક પાસેથી ધિરાણ માત્ર 53 ખેડૂતોને મળવાપાત્ર ધિરાણથી વધુ ધિરાણ આપી રૂપિયા 5,96,13,100 તેમજ 12 સભાસદ ખેડૂતોના ખાતામાંથી ગેરકાયદેસર રીતે 23.87 લાખનું ધિરાણ ઉપાડી ગેરરીતિ કરી હતી। ઉપરાંત રેકોર્ડ સાથે પણ ચેડા કરી ખેડૂતોને અંધારામાં રાખ્યા હતા, જે ઉંચાપદ 6,21,10,255 જેવી માલબાર રકમ થતી હતી। આ ફરિયાદ હાલના જેડીસીસીના ભેસાણ શાખાના મેનેજર સચિનભાઈ કપિલભાઈ મહેતાએ ભેસાણ પોલીસમાં નોંધાવી હતી। ભેસાણ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। આ મુદ્દે પીએસઆઈ સર્વૈયાએ તાત્કાલિક તપાસ કરી મંત્રી અને પ્રમુખની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। આમ 2 મહિના પહેલા ભેસાણ પંથકના વાંદરવડ ગામની મંડળીમાં પણ કૌભાંડ થયું હતું, જે આરોપીઓ હજુ જેલમાં છે। આ અરસામાં છોડવડી મંડળીમાં પણ મોટી ઉંચાપત થતા સરકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। નામદાર કોર્ટે વયોવૃદ્ધ પ્રમુખના 2 દિવસના અને મંત્રીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ તપાસમાં અનેક નામો બહાર આવે તેવી શક્યતા જોવા મળે છે। ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, તેમાં છોડવડી સેવા સહકારી મંડળીના જે પ્રમુખ મંત્રી અને જે જૂનાગઢ જિલ્લા સેવા સહકારી બેંક છે તેના ભેસાણ શાખાના મેનેજર છે, આ તમામે મેળાપી પણ કરી કાવતરું રચી અને આ જે ગામ છે તેના 53 જેટલા સભાસદોને જે મળવાપાત્ર ધિરાણ છે તેના કરતાં વધારે ધિરાણ આપી આ 53 સભાસદોના 5,96,00,000નું વધારે ધિરાણ મેળવેલું, હિસાબમાં ગોટાળા કરી ખોટો હિસાબ બનાવી, આ ઉપરાંત અન્ય 12 જેટલા જે ખેડૂત સભાસદો છે તેમને ખરેખર શાકપત્રનું ધિરાણ મળવાપાત્ર નહોતું, આમ છતાં પણ અપ્રમાણિક ઈરાદાથી તે મેળવી ટોટલ છે 6,21,00,000નું છે એ ખોટા હિસાબોનું સર્વેયું કરી જિલ્લા સહકારી બેંક સાથે જે છેતરપિંડી કરી, તો આ બાબતનો ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે 3 આરોપી છે નરેશ સમજુભાઈ ગોંડલિયા, વિઠ્ઠલ ડાયાભાઈ પાગડાળ અને રમેશ ડાયાભાઈ રામાણી, આ રમેશ ડાયાભાઈ રામાણી છે એ જૂનાગઢ જિલ્લા સેવા સહકારી બેંકનો ભેસાણ શાખાનો મેનેજર હોય, અગાઉ તે વાંદરવડ સેવા સહકારી મંડળીનો જે ગુનો દાખલ થયેલો તેમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં હોય, આ આરોપી આ તમામની મોડસ ઓપરેન્ડિસ એવી કે જેટલા પણ સભાસદ છે ખેડૂત એમને મળવાપાત્ર જે ધિરાણ છે તેના કરતાં વધારે રકમ બતાવી અને આ જે ખેડૂતોને જે ખરેખર મળવાપાત્ર છે એટલી આપેલી, અન્ય છે એ હિસાબોમાં છેડછાડ કરેલી, ગોટાળા કરેલા, આ ઉપરાંત 12 જેટલા સભાસદો એવા છે કે એમને ખરેખર છે એ આ શાકપત્ર મુજબ છે એ ધિરાણ મળવાપાત્ર નહોતું, આમ છતાં પણ સહકારી બેંકમાં છે એ ખોટા પેપરો રજૂ કરી તેમના નામે છે 23,87,000નું ધિરાણ મેળવેલું। એટલે આમ આ જે મેળામાં કલ્પિત છે એ રમેશ ડાયાભાઈ રામાણી જે ભેસાણ શાખાનો મેનેજર હોય, અગાઉ પણ વાંદરવડ સેવા સહકારી મંડળીમાં આ જેમોથી છે એ તેમને આ પ્રકારની છે ગુનો આચરેલો હતો।